અમારી D9 ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ। अल्पेश कथरिया लाजपोर जेल माथी मुक्त थया छे। कांग्रेस कार्यकारी अध्यक्ष हार्दिक पटेल अल्पेश ने आवकारवा माटे लाजपोर जेल पहुंच्या हता, ज्यां अल्पेश ने आवकारवा आम आदमी पार्टी ना स्थानिक नेता पण लाजपोर जेल खाते पहुंच्या हता। लाजपोर जेल खाते मोटी संख्या में पाटीदारों लाजपोर जेल पहुंच्या हता, ज्यां सूरतना वेलंजा खाते महामारी एट्रोसिटी केस में 3 महीनाथी लाजपोर जेल में अल्पेश कथरिया हता। जो कि अल्पेश ने हाईकोर्ट माथी जामीन मरता तेमने जेल माथी मुक्ति आपवामां आवी छे, जेथी अल्पेश कथरिया ने जेल माथी मुक्ति बाद सूरतना लाल दरवाजा खोडियार मंदिरना दर्शन पण कर्या हता। त्यारबाद मिनी दरवाजाना सरदारनी प्रतिमाने पण फूलहार अर्पण कर्या हता। अल्पेश अमारा आंदोलनो साथी छे, अमारा आंदोलनो कन्विनर छे, अने स्वाभाविक रीते 3-4 महीनाथी जेलमां हता तो आजे ने जामीन मळ्या छे, तो एनो उत्साहभेर स्वागत माटे एनो उत्साह वधारवा माटे हुं आजे सूरत लाजपोर सेंट्रल जेले आव्यो छुं। अमे एवुं मानीए छीए कि जे पण लोको जनताना हित माटे लड़ता होय एनो उत्साह वधे, एने हिम्मत मळे अने ए बधा ज अमे प्रयास करी रह्या छीए। આમ આદમી પાર્ટી પણ ઉપસ્થિત છે, કોંગ્રેસ પણ ઉપસ્થિત છે, કઈ રીતે રાજનીતિ? કોઈ પણ પાર્ટીનો માણસ કોઈ વ્યક્તિને હિંમત આપવા માંગતો હોય તો એમાં હું માનું છું કે એને રોકવો પણ ન જોઈએ, અને સારા કામની અંદર કોઈ પણ પાર્ટી હોય, જો કોઈ એ પાર્ટી ભાગીદાર બનવા માંગતી હોય તો એનું સ્વાગત છે। સુરત મહાનગરપાલિકાની ચૂંટણી વખતે અલ્પેશ અને ધાર્મિક કોંગ્રેસથી નારાજ હતા, તેનો સીધો ફાયદો આમ આદમી પાર્ટીને મળ્યો છે। આગામી દિવસોમાં કઈ સમયાંતરે દરેક લોકો નારાજ પણ હોય ને પ્રેમી પણ હોય, એટલે હું એવું માનું છું કે રાજનીતિમાં એકબીજા તરફથી નારાજગી, એકબીજા તરફનો વિવાદ આવું થોડું વધતું હોય છે, પરંતુ સવાલ એટલો છે કે દિલથી નજીક જોડાયેલા માણસો કેટલા? તમારા અંગત જે કહેવાતા મિત્રો અને ટીમ જે છે, કેટલાક આમ આદમીમાં, કેટલાક કોંગ્રેસ? ઘણી જગ્યાએ એવું પણ જોવા મળ્યું છે કે બે સગા ભાઈ ભાજપમાં હોય ને કોંગ્રેસમાં હોય, અને આ તો ભાઈ આંદોલનનો પાર્ટ હતો, કોઈ બીજી જગ્યાએ પણ જાય, કોઈ બીજી જગ્યાએ પણ જાય, એટલે આ બધું ચાલ્યા કરે। પણ એક વાત બહુ સ્પષ્ટ છે કે ગુજરાતના 6.5 કરોડ લોકો માટે કોણ મહેનત કરે છે, કોણ લડી શકે, કોણ બોલી શકે, એ સૌથી મોટો સવાલ છે। અને આમ આદમી પાર્ટીના જેટલા કોર્પોરેટરો સુરતની અંદર ચૂંટાયા છે, એ કોર્પોરેટર હજુ તો 6 મહિના થયા છે, હજુ 4.5 વર્ષ બાકી છે। 4.5 વર્ષની અંદર એમને જે કમિટમેન્ટ આપ્યા હતા, તો જેટલા વિસ્તારમાંથી જીત્યા છે એટલા વિસ્તારના કમિટમેન્ટો પૂરા કરે, અને રાજનીતિનો એ જ મતલબ છે, જે વચન એને પૂરું કરો। અલ્પેશને કઈ રીતે કોંગ્રેસમાં લાવવાના પ્રયાસો? હું ક્યારેય કોઈને પણ દબાણ કરવાવાળો વ્યક્તિ નથી, દરેક માણસનું દિલ ખુલ્લું હોય તો એ કોઈ પણ નિર્ણય લઈ શકે, અને મેં પહેલાં પણ કહ્યું કે ગાંધી અને સરદારની ભૂમિના તમામે ગુજરાતીઓ માટે જે પણ કોઈ સારું કરી શકે એના દરવાજા હંમેશા અમારાથી આવવા માટે ખુલ્લા છે। અક્ષય વાઢેર, D9 ન્યૂઝ, સુરત।